શુમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. લોકડાઉન વચ્ચે કોઈ વાહન હાઈવે પરથી પસાર ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને આવતા જતા દરેક વાહન ચાલકને ચેક કરીને પૂછપરછ કરાઈ છે. જો યોગ્ય કારણ જણાય તો જ વાહનને જવા દેવામાં આવે છે. સાતમા દિવસે આજે આપણે છે ગ્રાઉન્ડ ઝીરો ઉપર સુરત અને ભરૂચને જોડતી સરહદ કે જે ધામરોદ કહેવાય છે ત્યાં આગાડી અત્યારે જોઈ રહ્યા છે કે લોકો અને ત્યાંથી આવતી જતી ગાડીઓ અને તેને રોકવામાં આવી રહી છે અને સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા. અત્યારે સામે જોઈ રહ્યો છે એક ટેમ્પોની અંદર લોકો બેઠા છે અને તેને પરત કરવામાં આવી રહ્યો છે. અત્યારે પોલીસને અહીંયા જમાવડો જોવા મળી રહ્યો છે અને સુરત તરફથી આવતી કોઈ પણ ગાડી એને રોકી અને એને વ્યવસ્થિત એની પાસે જો કાગળિયા હોય અને જો પરમિશન હોય તો જ એને જવા દેવામાં આવે છે, નહીં તો પરત કરવામાં આવે છે. અત્યારે હાલમાં જે કોરોના વાયરસના લીધે જેટલું પણ સંક્રમણ થઈ રહ્યું છે એને રોકવા માટે અત્યારે પોલીસ અને સરકાર દ્વારા કમરકસી છે અને આવતી જતી દરેક ગાડીને ચેક કરી અને પૂછવામાં આવે છે કે કયા કારણોસર તમે બહાર નીકળ્યા છો અને જો પરમિશન કે કોઈ યોગ્ય જવાબ ના હોય તો એને પરત મોકલવામાં આવી રહ્યા છે. અત્યારે જોવાનું રહ્યું કે અહીંથી કેટલા વાહનો પરત ગયા છે અને કેટલાને જવા દેવામાં આવે છે. અત્યારે આપ જોઈ રહ્યો છે તે પ્રમાણે કે સરકાર શ્રી દ્વારા જે પણ પગલાં લેવામાં આવે છે એની પુષ્ટિ થઈ રહી છે અને અત્યારે અહીંયા ધામરોદ ચેકપોસ્ટ ઉપરથી પરત જઈ રહી છે. લોકોને અમારું મંતવ્ય દ્વારા જણાવવામાં આવે છે કે ઘરમાં રહો અને સુખી રહો, નિરોગી રહો. મુનીર પઠાણ, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ, ધામરોદ.